જય શ્રી પગ હોય છે ચરણના નીચેનો ભાગ જેને ખરી કહેવામાં આવે છે એક ખરીમાં બે ભાગ હોય છે ચાર ચરણની ખરીના આઠ ભાગ થાય ગાયના ચરણના આઠ ભાગો છે કાળના એક દિવસના એક એક દિવસનો ભાગ પવિત્ર હોય છે એક દિવસમાં આઠ પ્રહર હોય છે આ આઠ પ્રહર ગાયના આઠ ભાગોથી પવિત્ર હોય છે આ ભાવનાથી જ્યોતિષમાં ચોઘડિયાનો જન્મ થયો ચોઘડિયામાં દોઢ કલાક દોઢ કલાકનો હિસાબ હોય છે ગાયના ચાલવાની રીતમાં દોઢ પગ ધરીને રાખીને ચાલવાની ચાલ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણે ગાયો વગર જવાનો કોઈ વિચાર અગર કર્યો ત્યારે શુભ મુહૂર્તના નામ પર જોયા ભગવાન ગાયોને લઈને પધાર્યા ત્યારે કોઈ નથી જોયું પ્રથમવાર અષ્ટ પદ પરમાનંદની લીલા પ્રગટ કરવાને માટે નિકુંજ સિદ્ધ કર્યા પછી શ્રી ઠાકોરજીએ નિકુંજમાં પધારવાની વિનંતી કરી ત્યારે શ્રી ઠાકુરજી નિકુંજની શોભા જોઈને અને સ્વામિનીજીની ઓની શોભા જોઈને પોતાની કટી કમર ઉપર બંને હાથ રાખીને જ્યાં જતા ત્યાં ઊભા રહ્યા અને વિચારવા લાગ્યા આજે જો આ અનુપમ દિવ્ય ભાવમય રત્નમય આ નિકુંજોમાં લીલાના હેતુ જો પ્રવેશ કરું તો આ પરમાનંદ લીલામાંથી બહાર પાછા ફરીને નહીં આવી શકું જેથી મારે વાનોની આનંદ લીલા અધૂરી રહી જશે આ બધો વિચાર કરીને શ્રી ઠાકુરજી નિકુંજના પ્રમુખ દ્વાર પર ગાઈને બિરાજમાન કરી અને તેમને આજ્ઞા કરી આપ અગર બોલાવશો તો જ નિકુંજની પરમાનંદ લીલાથી બહાર આવી હું વ્રજની અને નંદાલયની આનંદ લીલામાં વિહાર કરી શકીશ આ મંતવ્ય સમજાવીને આપ સ્વયં શ્રી નાથજી નિકુંજની પરમાનંદ લીલામાં પ્રવેશ કર્યો નિકુંજના દરવાજા ઉપર બિરાજમાન ધ્વનિ પ્રગટ કરી આ ઘંટાનાદને સાંભળીને શ્રી ઠાકુરજી નંદાલયમાં મંગલાના હેતુ જાગ્યા ઘંટાનાદ કરવાવાળી ગાયનું નામ મંગલા છે પાછા રાજભોગ પછી શ્રી ઠાકુરજી નિકુંજમાં પધાર્યા પછીથી ઉત્થાપનનો સમય જાણીની બીજી ગાયે પોતાના કંઠમાં બાંધેલા ઘંટાથી નાદ કર્યો આ નાદ સાંભળીને શ્રી ઠાકોરજી નંદાલયમાં પધાર્યા ત્યાં સંધ્યા આરતી અને શયન આરતી અને પોઢવા સુધીની સેવા અંગીકાર કરી ઉત્થાપન પહેલા ઘંટનાદ કરવાવાળી આ ગાયનું નામ આરતી છે એટલા માટે શ્રીનાથજી શ્રી મથુરાધીશજી શ્રી દ્વારકાનાથજીના સ્વરૂપમાં બિરાજમાન કંદરાના દ્વાર પર આરતી અને મંગલા નામની બે ગાય બિરાજી છે આ ગાય અગર નહીં હોત તો વ્રજની લીલા ન હોત નિકુંજની શોભાની રચના શ્રી સ્વામિનીજીની આજ્ઞા અનુસાર છે અને આ બંને ગાયો શ્રી સ્વામિનીજીની છે શ્રી નિકુંજની અંદર શ્રી સ્વામિનીજીની સેવા છે જ્યારે આ ગાયોના કંઠમાં બાંધેલા ઘંટનાદની ધ્વનિ શ્રી ઠાકોરજી સાંભળે છે ત્યારે પરમાનંદ લીલા નિકુંજમાં શ્રી સ્વામીનીજીથી શ્રી ઠાકોરજી આજ્ઞા લઈને નિકુંજની બહાર એવું કહેતા કહેતા પધારે છે કે બહાર દરવાજા પર આપને ગાય બોલાવી રહી છે ત્યારે આપ નિકુંજની બહાર પધારીને આનંદ લીલા સંપન્ન કરે છે અહીં શ્રી મહાપ્રભુજી શ્રી સ્વામીનીજી સ્વરૂપ છે આ આવાર્થનો બોધ ગમ્ય કરવાને માટે ગાયું છે જો પેશ્રી શ્રી વલ્લભ હોતે હોત તે નાતરલીલા રહેતી જૂની